હે નમસ્કાર જોશીના જય શ્રી કૃષ્ણ સીસી થ્રી યુનિટ ત્રણ ની આપણે વાત કરવાના છીએ જે સેમ ટુ માં બીએડ વાળાને ખૂબ ઉપયોગી બનશે અને સાથે સાથે છે તે ટેટ એચ ટાટ અને સ્પર્ધાત્મક પરીક્ષા તૈયાર કરતા સાયકોલોજીના પ્રશ્ન ખૂબ જ ઉપયોગી થાય તેવા એમસીક્યુ પ્રશ્નની શરૂઆત કરીએ તો સીસી થ્રી સેમ ટુ અને એકમ થ્રી તો ચાલો ઝડપથી ચર્ચા કરીએ માનવ અધિકારના મૂળ નીચેનામાંથી સેમાં જોવા મળે છે તો ડોક્ટરી ઓફ મદીના અને મેગ્ના કરતાં આ બંનેમાં માનવ અધિકારોના મૂળ જોવા મળે છે આંતરરાષ્ટ્રીય લીગ ઓફ નેશનનો વિચાર કયા વર્ષે આવ્યો ઓગણીસો ને ઓગણીસમાં માનવ અધિકારોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો જાતીય સ્વતંત્રતા વેપાર અધિકાર અને વાણી સ્વતંત્રતા એટલે કે ઉપરોક્ત તમામ ત્યાર પછી માનવ અધિકાર શિક્ષણના અવરોધ રૂપે કયા પરિબળો છે અથવા તો રૂપ પરિબળો ક્યાં છે તો અલગ વિષય તરીકેનું સ્થાન આપવું મર્યાદિત બાબતોનો સમાવેશ સામાજિક વિજ્ઞાનમાં શક્ય અને નવા વિચારોને સ્થાન આપવું મુશ્કેલ આ ઉપરોક્ત તમામ શાંતિ શિક્ષણના ઉપાયો કેટલા પ્રકારના છે તો ત્રણ પ્રકારના મુખ્યત્વે શાંતિ શિક્ષણના ઉપાયો રહેલા છે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા માનવીના હકોની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી તો સત્તરસો ને છોતેરમાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા માનવીના હકોની જાહેરાત કરવામાં આવી શાંતિ એટલે શું તો શાંતિ એટલે માનનો નાશ અને મહત્વકાંક્ષાનો ત્યાગ આને કહેવાય છે શાંતિ વિશ્વ શાંતિ એટલે શું તો વિશ્વ શાંતિ એટલે બાહ્ય આક્રમણમાંથી મુક્તિ હિંસામાંથી મુક્તિ શાંતિમય સહ અસ્તિત્વ માનવ અધિકારોને કેટલા વર્ગ માં વર્ગીકૃત કરી શકાય અથવા કેટલા તબક્કામાં વર્ગીકૃત કરી શકાય તો માનવ અધિકારોને મુખ્યત્વે ચાર તબક્કાઓમાં વર્ગીકૃત કરી શકાય ભારતે વિશ્વને કયો સંદેશ આપ્યો છે ભારતે ઈશાવાસ્યામ ઇદમ જગત સમગ્ર પૃથ્વી ઉપર આપણું કુટુંબ છે અને શાંતિ એવમ શાંતિ એટલે કે કુટુંબકમ વિશ્વ એક કુટુંબ છે એવી ભારતે વિશ્વને સંદેશો આવી રીતના ત્રણે ત્રણ રીતે આપેલો છે શાંતિ એ શું છે તો શાંતિ એ મનની સ્થિતિ છે શાંતિ ક્યારે અનુભવાય છે તેની માહિતી ગીતાજીના કયા અધ્યાયમાં છે ગીતાજીના બીજા અધ્યાયમાં શાંતિ વિશેની માહિતી આપેલી છે કયા મનુષ્ય શાંતિને પામી શકે છે તો મકામનાઓ વગરનો હોય સ્પૃહા વગરનો હોય અહંકાર વગરનો હોય એ મનુષ્ય છે એ શાંતિને પામી શકે શાંતિ માટેનું શિક્ષણ એટલે શાંતિ માટેનું શિક્ષણ એટલે નિર્ભયતાનું શિક્ષણ

સમાવેશ કરી શકાય વિશ્વ શાંતિને અવરોધક પરિબળ કેવું છે વિશ્વ શાંતિને અવરોધક પરિબળ સતા લાલસા છે શાંતિ શિક્ષણ ઉપાયોમાં સ અભ્યાસિક પ્રવૃત્તિઓ કઈ છે તો પ્રાર્થના પ્રવચનો પ્રદર્શનો એમ ઉપરોક્ત તમામ છે એ અભ્યાસિક પ્રવૃત્તિઓ છે કટ્ટરતાવાદનું સંતાન કોને માનવામાં આવે છે કટ્ટરતાવાદનું સંતાન આતંકવાદને માનવામાં આવે છે અને વૈશ્વિક સમસ્યા છે અમેરિકાનો સ્વતંત્રતા દિન ક્યારે ઉજવે છે એટલે સ્વતંત્રતા દિન છે એ અમેરિકાનો માટે કયો દિવસ છે તો ચાર જુલાઈ યાદ રાખજો આપણે જેમ પંદરમી ઓગસ્ટ છે તેમ અમેરિકનો માટે ચાર જુલાઈ એ સ્વતંત્રતા દિન તરીકે ઉજવે છે રાષ્ટ્રીય એકતાનો પાયો શું છે રાષ્ટ્રીય એકતાનો પાયો ભાવાત્મક એકતા રહેલી છે રાષ્ટ્રીય એકતા એટલે તો રાષ્ટ્રીય એકતા એટલે પ્રજાઓના હૃદયનું એક્ય ભેદભાવો ભૂલીને એકતાની લાગણીની અનુભવતી પ્રથમ ભારતીય અને પછીના ગુજરાતી આમ ઉપરોક્ત તમામ રાષ્ટ્રીય એકતા એ રાષ્ટ્રીય એકતા એ મનોવૈજ્ઞાનિક બાબત છે અને ભાવાત્મક બાબત છે આમ બંને છે રાષ્ટ્રીય એકતા એટલે તો રાષ્ટ્રીય એકતા એટલે રાષ્ટ્રીય અસ્મિતાનું અભિમાન રાષ્ટ્ર વિકાસનું ગૌરવ રાષ્ટ્રીય પડકારો સામે એકતાની લાગણી આમ ઉપરોક્ત તમામ ત્યાર પછી વાત કરીએ ભાવાત્મક એક્ય તો ભાવાત્મક એક્ય એટલે વિચારોનું એક્ય હૃદયનું એક્ય અને વિચારો વ્યક્ત કરવાનું એક્ય આમ તમામ ભાવાત્મક એક્ય અંગે વિચારણા કરવાની ભલામણ કરતો અહેવાલ કયા વર્ષમાં પ્રગટ કરવામાં આવ્યો ઓગણીસો ને બાસઠમાં રાષ્ટ્રીય એકતાના પડકારો ક્યાં છે રાષ્ટ્રીય એકતાના પડકારો કોમબાદમાં રહેલા છે રાષ્ટ્રીય એકતાને અવરોધક પરિબળો ક્યાં નથી તો વૈચારિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન છે તો વિદ્યાર્થીઓનું નેતૃત્વ સોંપવું અને વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સ્વીકાર આમ બંને છે એ રાષ્ટ્રીય એક્ય વિકસાવવાનું જે છે શિક્ષકની ભૂમિકામાં રહેલું છે આંતરરાષ્ટ્રીય સમજ માટેના કાર્યક્રમો ક્યાં છે તો વિવિધ કળાઓનો પરિચય કરાવવો દરેક દેશ એકબીજા પર આધાર રાખે છે હકીકતથી વાકેફ કરવા મહાપુરુષોના જીવનથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા આમ ઉપરોક્ત તમામ રાષ્ટ્રીય એક એક્ટનો વિકાસ સાધવામાં અભ્યાસક્રમના કયા વિષયો ઉપયોગી બને છે ભાષા અને સાહિત્ય ઇતિહાસ નાગરિક શાસ્ત્ર આમ ઉપરોક્ત તમામ રાષ્ટ્રીય એક્યને લગતી સ અભ્યાસિક પ્રવૃત્તિઓ નીચેનામાંથી કઈ છે તો રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંતોના પ્રવચનો યુવા સંગઠન અને તેની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને સમાવિષ્ટ કરવા આમ ઉપરોક્ત તમામ રાષ્ટ્રીય એકતાને પુરસ્કર્તા શિક્ષકમાં કયો ગુણ હોવો જોઈએ તો રાષ્ટ્રીય એકતાને પુરસ્ક કરતા શિક્ષકમાં વિનમ્રતા સૂક્ષ્મ સર્વાંગીન મૂલ્યાંકન પૂર્વગ્રહ રહિત આમ ઉપરોક્ત તમામ ગુણો હોવા જોઈએ આંતરરાષ્ટ્રીય સમજ દ્વારા વ્યક્તિ એવી સમજ વિકસાવે કે વિશ્વના રાષ્ટ્રો પરસ્પરાવલંબી બને છે અને વિશ્વ બંધુત્વની આવશ્યકતા છે આંતરરાષ્ટ્રીયતાને અવરોધક પરિબળ ક્યાં છે અવરોધક તો આર્થિક સ્વાર્થ ધાર્મિક જનૂન અને રાગ દ્વેષ આ છે એટલે કે ઉપરોક્ત તમામ છે અવરોધક પરિબળો છે આંતરરાષ્ટ્રીય સમજના ઉપાયો કેટલા છે સમજના ઉપાયો મુખ્યત્વે ત્રણ છે આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવા માટે શિક્ષકમાં કયો ગુણ હોવો જોઈએ તો મૈત્રીભાવ નિષ્પક્ષ દ્રષ્ટિબિંદુ અને ન્યાયપૂર્ણ દ્રષ્ટિબિંદુ આમ ઉપરોક્ત તમામ છે એ આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવામાં શિક્ષકો માટે હોવા જોઈએ યુનેસ્કોની પ્રવૃત્તિઓ નીચેનામાંથી કઈ છે તો સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળોનો પરિચય અને સંસ્કૃતિઓના આધારભૂત ગ્રંથોનો અનુવાદ આમ બંને છે યુનેસ્કોની પ્રવૃત્તિઓની જે છે એ નીચેનામાંથી રહેલી બાબત છે યુનેસ્કો દ્વારા એકવીસમી સદીના કેટલા મહાસ્તંભો આપ્યા છે તો ચાર મુખ્યત્વે મહાસ્તંભો યુનેસ્કોએ એકવીસમી સદીના આપેલા છે મૂલ્ય એટલે શું તો મૂલ્ય એટલે મૂલ્યનું અંકન કદર કરવી અંદાજ બાંધવો આમ ઉપરોક્ત તમામ છે એ મૂલ્ય છે કોઈ પણ વસ્તુને મૂલ્ય છે તે મૂલ્યવાન છે જ્યારે તે કોઈ રસનો વિષય છે મૌલિક અને પરંપરાગત અર્થમાં સ્વયંભૂપણે મૂલ્યવાન છે આ વ્યાખ્યા કોને આપી તો આ વ્યાખ્યા પેરીએ અથવા પેરી નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે મૂલ્યની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે તો મૂલ્યની લાક્ષણિકતાઓ શ્રેષ્ઠતાની ઈષ્ટતાની ઉપાસના જીવનના આંતરિક દિશા સંકેતો અને માનવનું અનુભવ આમ ઉપરોક્ત તમામ મૂલ્ય શિક્ષણ માટે કઈ રીતે વિચારવું જોઈએ મૂલ્ય શિક્ષણ માટે વિચારવા માટે બૌદ્ધિક શિક્ષણ નૈતિક સામાજિક રાષ્ટ્રીય મૂલ્યનું શિક્ષણ અને જીવન ઉપયોગી જરૂરિયાત વિશેની પ્રશ્નોનું શિક્ષણ આમ છે એ આપવું જોઈએ નથુલાલ ગુપ્તના મૂલ મતે મૂલ્યના કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે સાત પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે વિશિષ્ટ મૂલ્યો કેટલા પ્રકારના છે વિશિષ્ટ મૂલ્યો છે એ પાંચ પ્રકારના છે ત્યાર પછી મૂલ્યના અભિગમો કેટલા છે મૂલ્યના મુખ્યત્વે બે અભિગમ રહેલા છે શિક્ષણ દ્વારા મૂલ્યો કેટલી રીતે સંક્રમિત થાય છે શિક્ષણ દ્વારા મૂલ્ય છે એ છ રીતે સંક્રાંત અથવા સંક્રમિત અથવા સંક્રાંત એનો શબ્દ સરળ રહેશે સંક્રાંત થાય છે તો છ રીતે થાય છે મૂલ્યના અભિગમો ક્યાં છે તો મૂલ્યના મુખ્યત્વે અભિગમો બે એમાં વિવેચનાત્મક અને સમગ્ર તયા પર્યાવરણીય આ બંને અભિગમો રહેલા છે વિશિષ્ટ મૂલ્યોમાં કોનો સમાવેશ થાય છે વિશિષ્ટ મૂલ્યોમાં નૈતિક મૂલ્યો લોકશાહી નાગરિકતા વૈજ્ઞાનિક અભિગમમાં સમાવેશ થાય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ મૂલ્યોના કેટલા પ્રકારમાં વર્ગીકરણ કર્યું તો મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકરણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કરેલું છે ટેલરના મતે મૂલ્યોના કેટલા પ્રકાર છે ટેલરના મતે મૂલ્યોના આઠ શિક્ષણની જરૂરિયાત વર્ણવો રાષ્ટ્રીય એક્ય જોડનારા અને તોડનારા પરિબળોની ચર્ચા કરો એ આઈએમપી પ્રશ્ન છે નોટ કરી લેજો આ કદાચ આ એકમમાંથી પૂછી શકાય એવો આઈએમપી પ્રશ્ન છે એટલે આના ઉપર વધારે ભાર દેજો આંતરરાષ્ટ્રીય સમાજનો અર્થ આપી તેને વિકસાવવા માટેના શાળાકીય કાર્યક્રમો વર્ણવો આ પણ આ એમપી છે આ બે પ્રશ્નોમાંથી એક ચૂકપણે હોઈ શકે છે અને ત્રીજો છે મૂલ્ય શિક્ષણનો અર્થ આપી તેના અભિગમોની ચર્ચા કરો તો આ પણ બાબત તમે નોંધી લેજો એટલે આમાં તો મુખ્યત્વે આ ત્રણ પ્રશ્નો છે તો ત્રણ પ્રશ્નો વાંચી લેશો એટલે પાંચ માર્કમાંથી સો ટકામાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે તો ચાલો જોશી સરના જે શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા જ વિડીયો સાથે કોમેન્ટ કરજો જોશી સરના જય શ્રી કૃષ્ણ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો